छत्तीसगढ़ राजधानी रायपुर में चाली रहे कांग्रेस 85 महासत्र में पार्टी की पूर्व अध्यक्षा सोनिया गांधी राजनीति में संन्यास ने संकेत आप। सोनिया संबोधन में कहूं कि भारत जोड़ो यात्रा साथ मारो कार्यकाल पूरा थी सके। सोनिया पहली बार पार्टी अध्यक्ष की खुर्शी संभाली अत्यारुधी पता उतार चढ़ाव अंगे बात करी थी। तेमणे कहूं कि 1996 में ज्यारे हूँ पहली बार पार्टी अध्यक्ष बनी त्यारथी लईने आज सुधी एटले के छेल्ला 25 वर्षों में अनेक सारा ने खराब अनुभव थया छे। कांग्रेस 85 अधिवेशन ने संबोधता सोनिया गांधी मोदी सरकार पर आकरा प्रहारों कर्या छे। तेमणे मोदी शासन में लोकशाही खतरा में होवानुं निवेदन आप्युं छे। सोनिया गांधी राहुल गांधी पण वखाण कर्या हता। તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ ગણાવી હતી। તેમણે કહ્યું કે આ યાત્રાએ લોકોમાં નવી આશા જગાવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બિહારની મુલાકાતે પહોંચ્યા હતા। ચંપારણના બેતિયામાં આયોજિત સભામાં અમિત શાહે નીતિશકુમારને લઈને ઘણી કટાક્ષ કરી હતી। તેમણે કહ્યું હતું કે બિહાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સતત નિષ્ફળ રહ્યું છે। નીતિશકુમારે બિહારનું વિભાજન કર્યું છે ત્યારે દર 3 વર્ષે નીતિશકુમાર પીએમ બનવાનું સપનું જુએ છે। નીતિશ બાબુ આયરામ ગયારામમાં જ વ્યસ્ત છે। જંગલરાજના લોકો સાથે તેઓ બેઠકો કરે છે અને નીતિશકુમાર માટે હવે ભાજપના દરવાજા બંધ છે। બિહારના પૂર્ણિયામાં રંગભૂમિ મેદાનમાં મહાગઠબંધનની મહારેલીની શરૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માઝી ઉપરાંત કોંગ્રેસ અને હિન્દુસ્તાની આવામી મોરચાના નેતા એક મંચ પર હાજર રહ્યા હતા। ત્યારે રેલીને સંબોધતા સીએમ નીતિશકુમારે કહ્યું કે સાતેય પક્ષોએ મળીને નિર્ણય કર્યો છે કે અમે પ્રથમ સભા પૂર્ણિયામાં કરીશું। આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૂર્ણિયામાં મહાગઠબંધનની જાહેર સભાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું। આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બચાવવું છે, આપણે ભારત દેશને બચાવવો છે, બિહાર અને ભારત દેશને આગળ લઈ જવું છે, તેમજ લઘુમતીઓનું રક્ષણ કરવું છે અને પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે હવે વડાપ્રધાન મોદીની સરકારનો જવાનો સમય આવી ગયો છે। જયરામ રમેશે પૂર્વ કોંગ્રેસ નેતા માટે ગુલામ, મીર જાફર અને વોટમાં ભાગલા પડાવનાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેને પગલે આઝાદે જયરામ રમેશને 2 કરોડની માનહાનીની નોટિસ ફટકારી છે। ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને લીગલ નોટિસ મોકલાવી છે। પૂર્વ કોંગ્રેસ નેતાએ ગુલામ, મીર જાફર અને વોટમાં ભાગલા પડાવનાર કહેવા બદલ જયરામ રમેશને માનહાનીની નોટિસ મોકલાવી હતી। પ્રયાગરાજના રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સુરક્ષા ગાર્ડ સંદીપ નિષાદને શુક્રવારે ગોળીમારી દેવા મામલે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો, જેના જવાબમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે સમજૂતી અને મતભેદ હશે, પરંતુ ગુનેગારોને કોણે પ્રોત્સાહન આપ્યું, આ ગુનેગારો અને માફિયાઓ છેવટે તેઓ કોના દ્વારા ઉછેરવામાં આવ્યા છે, તમે ગુનેગારો લાવશો અને પછી તમે તમાશો બનાવશો, અમે આ માફિયાઓને માટીમાં મસળી નાખીશું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે જ્યારે માતૃશક્તિના પ્રતિક મહિલા રાજ્યપાલ ગૃહને સંબોધિત કરી રહી હોય ત્યારે નારા લગાવવા, તેમને પાછા જવા માટે કહેવું, અસંસદીય વર્તન કરવું કેટલું યોગ્ય હતું, આ રાજ્યની અડધી વસ્તીનું અપમાન કરવા જેવી બાબત છે। મુંબઈમાં એઆઈએમઆઈએમનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ દરમિયાન એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરીને ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય મૂક્યો। આ સત્ર 2024ની ચૂંટણીની રણનીતિને લઈને યોજવામાં આવ્યું છે। ઓવૈસીએ કહ્યું કે નાસિર જુનેદનું રાજસ્થાનથી અપહરણ કરીને હરિયાણા લઈ જવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે ગાયના રક્ષકો આતંક ફેલાવે છે અને રાજસ્થાનમાં 2 મુસ્લિમોની ગૌરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। દિલ્હી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને ફરી કરવાની માંગને લઈને આમ આદમી પાર્ટીને હવે દિલ્હી હાઈકોર્ટે ઝટકો આપ્યો છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્ટેન્ડિંગ કમિટીની ફરી ચૂંટણી પર રોક લગાવી છે। ભાજપના કોર્પોરેટરે અરજી દાખલ કરી હતી અને આ મામલે દિલ્હી હાઈકોર્ટે એલજી, મેયર, એમસીડીને પણ નોટિસ પાઠવી છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે મેયર
बेलेट पेपर सीसीटीवी फूटेज और उपलब्ध कोईपण अन्य जानकारी सुरक्षित राखे। पश्चिम बंगाल में कूच बिहार में केन्द्रीय गृह युवा और रमतगमत राज्य मंत्री निशित प्रमाणिकना काफला पर हुमला करने की घटना बनी। निशित प्रमाणिके टीएमसी समर्थकों हुमला करयो होवानो आरोप लगाव्यो हतो। जानकारी मुजब रोषे भरायेली भीड़ ने नियंत्रित करवा माटे पुलिसे बड़ प्रयोग करवो पड्यो हतो। पुलिसे टीयर गैसना सेल पण छोड्या हता। प्रमाणिके कह्युं के राज्य में जे कोईपण मंत्री सुरक्षित नथी तो पछी सामान्य माणसनी दुर्दशा केवी थती हशे अने आ घटना बंगाल में लोकतंत्रनी हालत बतावे छे। कर्नाटक में चूंटणी पहला राजकीय गरमावा वच्चे विधानसभा में सौहार्दनी क्षण जोवा मळी। कर्नाटक विधानसभा में बीएस येदियुरप्पाए अंतिम दिवसे पोताना विरोधी देवगौड़ा और सिद्धारमैयानो आभार मान्यो तथा अंतिम दिवसे येदियुरप्पाए पोताना भाषण में आरएसएस और पोताना मतक्षेत्र शिकारीपुरना मतदारों आभार मान्यो। तेमणे 22 फेब्रुआरीए जाहिर कर्युं हतुं कि तेओ आगामी चूंटणी नहीं लड़े। पीएम नरेन्द्र मोदीए शनिवार दिल्ली में हैदराबाद हाउस खाते जर्मनी चांसेलर ओलाफ स्कोलर्स साथ मुलाकात की थी। आ बने की बैठक बाद प्रेस कॉन्फ्रेंस में पीएमए कहूं कि बने देशों सीमा पार आतंकवादी घटनाओं ने खत्म करने और व्यापार वधारवा पर भार मूक्यो। आ साथ पीएमए रशिया युक्रेन युद्ध विषय पर बात करी और कहूं कि बने देशों की सहमति है कि आ युद्ध जेटलू बने एटलू वहलू खत्म थवू जोईए। भारतनु लॉकडाउन सफल रह्यू छे त्यारे वेक्सिनेशन अभियाननी मददथी 34 लाख लोकोना जीव बची गया छे। स्टेनफोर्ड युनिवर्सिटीए तेना रिपोर्टमां आ दावो कर्यो हतो। अब्बजो डॉलरनुं नुकसान थता रही गयुं होवानो रिपोर्टमां दावो करायो छे। वेक्सिनेशन अने समयांतरे उठावायेला अन्य पगलाने कारणे देशने 18.3 अबज डॉलरना नुकसानथी बचावी लेवायो छे। कोरोना काळ दरमियान सफळ वेक्सिनेशन अभियानने कारणे भारतमां 34 लाखथी वधु लोकोने बचाववामां सफळता मळी हती। वैश्विक अनिश्चितताओं ने कारण मोंघवारी दर में फरी वधारो थवाथी आरबीआई की चिंता में वधारो थयो छे। मळती माहिती मुजब लोन मोंघी थई छे जेने कारणे सामान्य व्यक्ति ने आंचको लाग्यो छे। देश में छूटक फुगावो गया महीने फरी वधीने 6.52% थयो हतो जेने कारणे फरी एक वार रेपो रेट में वधारो थवानी शक्यता छे। जो सेंट्रल बैंक वधु एक पगलु भरशे तो लोननी ईएमआई फरी वधशे। भारतीय रिजर्व बैंक अत्यारे कोईपण बैंक जो नियमों भंग करे छे तो तेनी सामे कड़क कार्यवाही करे छे। जे पण बैंक द्वारा नियमों भंग करवामां आवे तो तरत ज पगला भरवामां आवे छे। आरबीआई गईकाले शुक्रवारना रोज 5 कोऑपरेटिव बैंकों पर उपाड़ सहित अन्य प्रतिबंध लगावी दीधा होय। केन्द्रीय बैंक द्वारा बैंकोनी आर्थिक स्थिति बगड़ी रही होवाथी आवा पगला भरवामां आव्या हता। हिंडनबर्ग रिसर्च फर्मनो अहेवाल ज्यारथी आव्यो छे त्यारथी अदाणी ग्रुपना शेरों की किंमत में सतत गगड़ती जोवा मळी रही छे। दिवसे ने दिवसे कंपनी ने व्यापारीए जणाव्युं हतुं के खेडूतनी डूंगळीनी क्वालिटी खराब हती। देशने अन्न पूरू पाडनारा खेडूतोने फरी एकवार रडवानो वारो आव्यो छे। डूंगळीनी खेती करनारा खेडूतोए ज्यारे डूंगळीनुं वावेतर कर्युं त्यारे एकबीजा पासेथी उछीना रूपिया लईने खेती करी हती, परंतु ज्यारे डूंगळीनो पाक तैयार थई गयो अने बजारमां डूंगळीनो पाक वेचवा गया तो तेमने योग्य किंमत न मळता खेडूतो हालाकीनो सामनो करी रह्या छे। दिल्लीमां गमखवार मार्ग अकस्मातमां 4 श्रमिकोना मौत थया हता। तमाम मजूरो मध्यप्रदेशना टीकमगढ़ना रहेवासी छे। मजूरो मध्यरात्रिए रोहतक रोड पर टाइल्स नाखवानुं काम करी रह्या हता। आ समये श्रमिको अकस्मातनो भोग बन्या हता। मृतकोमां पति पत्नी अने एक व्यक्ति अने तेनो 4 वर्षनो पुत्र सामेल छे। एक श्रमिक इजाग्रस्त थता सारवार माटे हॉस्पिटलमां खसेड़वामां आव्यो हतो। पुलिसे जणाव्युं हतुं कि अकस्मातनी जाण लगभग 1:30 वागे थई हती। त्यारबाद पुलिसे घटनास्थळे पहोंचीने क्रेनी मददथी ट्रकने हटाव्यो हतो। मध्यप्रदेशना सीधी जिल्लामां भयंकर अकस्मात सर्जायो हतो। मोहनिया टनल पासे ट्रकनी टक्करथी 3 बस पलटी खाई गई हती। अकस्मातनी दुर्घटनामां 12 लोकोना मौत थया हता अने अकस्मातमां 50 जेटला लोको घायल थया छे। घायल थयेला लोकोमां 15-20 लोकोनी हालत गंभीर छे तो घायलोने तात्कालिक सारवार अर्थे हॉस्पिटल खाते खसेड़वामां आव्या हता। मध्यप्रदेशना मुख्यमंत्री शिवराजसिंह चौहाणे घटनास्थळ अने हॉस्पिटलनी मुलाकात करी हती। पाकिस्तानना वडाप्रधान हवे तेमना मंत्रीओना पगारमां काप मूकवा जई रह्या छे। मंत्रीओने तेमनी लक्ઝુરિયસ લાઇફ અને પગાર પણ જતો કરવો પડી શકે છે।
गड़ाडूब दीवामां गरकाव पाकिस्ताननुं अर्थतंत्र कपरी स्थितिनो सामनो करी रह्युं छे। पाकिस्तान विदेशी मंच पर दरेक जग्याए मदद मांगी रह्युं छे पण तेने लोन आपवा माटे कोई तैयार नथी। पाकिस्तान सरकार पहेलाथी ज तेना नागरिको पर मोंघवारी अने आवकवेरानुं भारण वधारी चूक्युं छे। हवे वडाप्रधान शाहबाजनी सरकार तेमना मंत्रीओना पगारमां काप मूकवानी तैयारी करी रह्युं छे। રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। હાલમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। 27 ફેબ્રુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને જેથી 27 ફેબ્રુઆરીએ ફરી 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। રાજ્યમાં કેટલા આઈએએસની ઘટ છે અને તે અંગે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં 56 જેટલા આઈએએસ અધિકારીઓની ઘટ છે, પરંતુ સરકારે 313 જેટલા આઈએએસ અધિકારીઓ માટેનું મહેકમ નક્કી કર્યું છે, જે આગામી સમયમાં ખાલી જગ્યાએ પરિપૂર્ણ કરવામાં આવશે। હાલ 19 જેટલા આઈએએસ અધિકારીઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર કામ કરી રહ્યા છે। જામનગરમાં કૃષિમંત્રીની અન્ય અધિકારીઓ સાથે બેઠક મળી હતી। આ બેઠકમાં જળસંગ્રહ યોજના હેઠળ દરેક જિલ્લામાં 75 અમૃત તળાવો બનાવવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। કૃષિમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં હયાત તળાવો ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે। ખાતે આવેલા રૂપાલાએ કહ્યું કે ખેડૂતોને ભાવ પૂરતો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે ચર્ચા કરશે, આ અંગે કોઈ રસ્તો કાઢવાની હૈયા ધારણા આપી હતી। કેરી રસિકો માટે આનંદના સમાચાર છે। ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30% જેટલો વધારો થવાની બાગાયત અધિકારીઓએ શક્યતા દર્શાવી છે। તાલીમ ભવન ખાતે રેન્જ આઈજી જી અશોકકુમાર યાદવની હાજરીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરમાં વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા 191 લોકોને 77 લાખની લોન પોલીસે મધ્યસ્થી બનીને અપાવી હતી। એમએસ યુનિવર્સિટીમાં Y20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। સાથે સાથે આ સમિટમાં 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓ પણ વડોદરાની મુલાકાતે આવ્યા છે। રાજકોટની SNK સ્કૂલના નામથી પરિપત્ર વાયરલ થયો છે, જોકે વાયરલ પરિપત્રમાં કોઈ સહી સિક્કા કરવામાં આવેલા નથી। વિદ્યાર્થીઓ અંગે રજૂઆત કરનાર વાલી નહીં હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે। SNK સ્કૂલ રાજકોટની હાઈ પ્રોફાઇલ શાળા છે। વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટર્સ અને રાજકારણીઓના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે। 2 દિવસ અગાઉ ફીના મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો હતો, તો આગામી દિવસોમાં વાલીઓની ચૂંટણી કરવાની બાહેંધરી આપવામાં આવી। સ્કૂલના વાલી ન હોય તેવા વ્યક્તિઓએ પણ રજૂઆત કરી હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે। જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી બાળ રોગમાં વધારો થતાં ખાટલા ખૂટી પડ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલમાં 1 ખાટલા પર 2-3 બાળ દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી। તાવ, શરદી, ઉધરસ અને ન્યુમોનિયા જેવા કેસોમાં વધારો થતાં તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઓરીના દર્દીઓ માટે નવા એફ વોર્ડની શરૂઆત કરવામાં આવી હતી અને દવાનો મોટો જથ્થો મળ્યો હતો। લોઢવા ગામના સીમા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પણ સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો। સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું। તંત્રના અધિકારીઓ સ્થળ પર આવતા સરકારી દવા હોવાનું સ્વીકાર્યું હતું। અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। અમદાવાદના હાટકેશ્વરમાં રખડતા ઢોરે એક મહિલાને અડફેટે લીધી હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે। કાર નબળી હતી કે કાર મજબૂત હતી? 800-900 સીસીની કાર અથડાવાથી જો એરપોર્ટની દિવાલ તૂટી જતી હોય તો સવાલ દિવાલની બાંધકામની ગુણવત્તાનો છે। અકસ્માતમાં એરબેગ ખુલી જતા સદનસીબે કાર ચાલકનો જીવ બચી ગયો હતો। જામનગર શહેરમાં વોર્ડ નંબર 6 વિસ્તારમાં દૂષિત પાણી આવતા લોકો પરેશાન થઈ ગયા છે। ન્યૂ ઇન્દિરા કોલોની, ભક્તિનગર, યાદવનગર, સિદ્ધાર્થનગરમાં રવિપાર્ક ESR પાણી ટેન્કમાંથી પાણીનું વિતરણ થાય છે, જોકે પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રણ થતું હોવાથી લોકો દૂષિત પાણીથી થતા રોગોનો ભોગ બન્યા છે। આ વિસ્તારના મહિલાઓ સાથે કોર્પોરેટર રાહુલ બોરિયા પણ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ જાનીને આવેદનપત્ર આપી
खराब पाणीना निकाल माटे रजूआत करी हती। वोर्ड नंबर 6ना कोर्पोरेटर द्वारा समस्यानुं 15 દિવસમાં સમાધાન નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારીશું। જામનગરની ધ્રોલ નગરપાલિકા રામ ભરોસે ચાલી રહી છે। ધ્રોલમાં આવેલા મેમણ ચોક, વાણંદ શેરી આ સહિતના વિસ્તારોમાં સ્વચ્છતાના નામે મીંડું છે, જેને કારણે ધ્રોલ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે કચરો નાખીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। એક મહિનાથી મેમણ ચોક, વાણંદ શેરી સહિત વિસ્તારમાં સફાઈ કામગીરી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો। ધ્રોલ નગરપાલિકાએ રજૂઆતો કરવા છતાં પણ સફાઈ કામગીરી કરાઈ નથી। ચીફ ઓફિસર બપોર પછી ઓફિસે આવતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જામનગરવાસીઓને સરકારે હથડીમાં ચાંદ બતાવ્યો છે। વર્ષ 2014માં શહેરમાં રંગમતી, નાગમતી આ નદીના કાંઠે રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને માટે અંદાજે 500 કરોડથી વધુના પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો। જો કે 7 વર્ષ બાદ પણ આ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ છે। પાટણમાં વધુ એક મ્યુઝિયમ મળે તે માટે બજેટમાં ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી। ભૂપેન્દ્ર પટેલે ધોરાજીમાં મહેસૂલ સેવા સદનના નવા બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણના કાર્યક્રમ સારો તો રહ્યો, પરંતુ લોકાર્પણ થયેલી ઇમારતનું કામમાં લોટ, પાણી અને લાકડા જેવી સ્થિતિ છે। નવી બિલ્ડિંગની દિવાલ પણ માં તિરાડો જોવા મળી, ટાઇલ્સના ફિટિંગમાં પણ ભલી હોવા છતાં હાજર પીએસસી સેન્ટર પર તાળા લાગેલા હતા, તેમજ મેડિકલ અધિકારી, મેડિકલ સ્ટોર, લેબોરેટરી તમામ વિભાગો પણ રામ ભરોસે હતા। ત્યારે જીએસટીબીએ કપડપંજ આરોગ્ય અધિકારી ડોક્ટર અંકુર પટેલ સાથે વાતચીત કરી, જેમાં અધિકારી તબીબ સ્ટાફનો બચાવ કરતા જવાબ આપતા નજરે પડ્યા। છેલ્લા ઘણા સમયથી પીએસસી સેન્ટરની લાલિયાવાડીનો સિલસિલો ચાલુ છે, ત્યારે કપડપંજના લોકોએ પીએસસી સેન્ટરના તબીબોની ઝીણવટભરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। માંગરોળ દવાખાનામાં દવાઓનો પૂરતો સ્ટોક ન હોવાનો તેમજ પશુપાલકોને અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન એક અઠવાડિયા સુધી રદ કરવામાં આવી છે, જેમાં 27 ફેબ્રુઆરીએ અમદાવાદ એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે। પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મિયાગામ ડભોઈ સેક્શનમાં ગેજ કન્વર્ઝનના કાર્યને કારણે ટ્રેન રદ કરવામાં આવી છે, પણ કરતા હતા। સુરતના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ થયેલી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। સુરત કોર્ટે આરોપી મુકેશ પંચાલને આઈપીસીની કલમ 302 હેઠળ દોષી ઠેરવ્યો છે। આરોપીએ 7 ડિસેમ્બરે ચોક બજાર વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કર્યું હતું અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી। હત્યા બાદ આરોપી લાશને પોતાના ઘરમાં સંતાડીને ફરાર થઈ ગયો હતો। કોર્ટે આ કેસની ટ્રાયલ માત્ર 2 મહિનામાં પૂર્ણ કરી છે। આ કેસમાં 46 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી। અમદાવાદમાં એએમસીના કર્મચારી પર હુમલો કરનાર આરોપી સામે એટ્રોસિટી અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે। આરોપી એએમસીના પૂર્વ કમિશનર અને નિવૃત્ત આઈએએસ અધિકારીનો પુત્ર છે। આ હુમલો આશિષ ત્રિપાઠી નામના વ્યક્તિએ કર્યો હતો। આ મામલે પોલીસે તેની અટકાયત કરી હતી અને આ હુમલામાં આશિષ ત્રિપાઠી ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે। આ સમગ્ર કેસની તપાસ એસસીએસટી સેલને સોંપવામાં આવી છે। કાલાવડ અને શાપર વેરાવળમાં તરખાટ મચાવનાર ચડ્ડી બનિયાન ગેંગને કાલાવડ પોલીસે પકડી પાડી છે। થોડા દિવસો પહેલા કાલાવડના જીનિંગના કારખાનાઓમાં ચોરીની ઘટના સામે આવી હતી। આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। ત્યાર દરમિયાન બાદમીના આધારે પોલીસે ચડ્ડી બનિયાન ગેંગના 9 શખ્સોને પકડી પાડ્યા છે। આ શખ્સો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલમાં કાલાવડ તાલુકામાં ખેતમજૂરી કરતા હતા, તો કેટલાક મોરબી સિરામિકના કારખાનામાં કામ કરતા હોવાનું પણ સામે આવ્યું। તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન બહાર દેશી બનાવટનો વિસ્ફોટનો બ્લાસ્ટ થયો। પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ થતા એફએસએલ અધિકારી પ્રાંજલ પટેલને હાથમાં ઈજા થઈ, તેમને વ્યારાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મહત્વનું છે કે પોલીસે શુક્રવારે 3 વિસ્ફોટકો સાથે 4 શકમંદ શખ્સોને ઝડપ્યા હતા। છોટાઉદેપુરના પુનિયા વાંટ ગામ પાસે એસટી બસ સળગી ઉઠી હતી। બસમાં સવાર 25 મુસાફરોનો આબાદ બચાવ થયો છે। બસમાં અચાનક આગ લાગતા મુસાફરો ભયભીત થઈ ગયા હતા, તો કેટલાક મુસાફરો દરવાજામાંથી અને કેટલાક મુસાફરો બસની બારીમાંથી કૂદી પડ્યા હતા। એસટી બસમાં આગ લાગવાથી 1 કલાક સુધી વડોદરા હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી।
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। ફાયરની ટીમે ઘટના સ્થળ પર જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતના રાંદેરમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી 7 લાખની લૂંટ ચલાવનાર આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ ઘટનાને અંજામ આપનાર અન્ય આરોપીની શોધખોળ પણ ચાલુ છે। 3 દિવસ પહેલા રણછોડનગર સોસાયટીમાં વહેલી સવારે રૂપિયા 7 લાખની લૂંટની ઘટના બની હતી। વૃદ્ધ દંપતીને તેના ઘરમાં ઘૂસીને 5 શખ્સોએ ચપ્પુની અણીએ બંધક બનાવીને લૂંટ ચલાવી હતી। સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલના વેપારી સાથે 15.64 કરોડની છેતરપિંડીના કેસમાં ઇકોસેલે યુપીથી આરોપીની ધરપકડ કરી છે। કેમિકલના વેપારીને કાપડનો ધંધો સેટ કરી આપવાનો વિશ્વાસ આપી આરોપી ઉમેશ ભાટિયાએ કરોડોની ઉચાપત કરી હતી। આરોપીએ ધંધાનું સંચાલન કરીને નફો રળી આપવાનો વિશ્વાસ આપીને છેતરપિંડી આચરી હતી। કચ્છના મુંદ્રામાંથી 1.56 કરોડના બિલ વગરની સોપારીનો જથ્થો મળી આવ્યો છે। મોટા કપાયા પાસે આવેલા આદિનાથ ગોડાઉનમાંથી 1300 બોરીનો જથ્થો ઝડપાયો। પશ્ચિમ કચ્છની મુખ્ય શાખાઓ ઉઘતી ઝડપાઈ અને આઈજીની સીધી દેખરેખ હેઠળની સાયબર ક્રાઇમની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી। તો આદિનાથ કાર્ગો F1 ગોડાઉનમાં આ જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ કડી તાલુકામાં બાવલુ ગામ નજીક થોળ સાળંદ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહનની ટક્કરે સુરજી ઠાકોર નામના એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકને ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિણીતાના પતિએ તેની હત્યા કરી હતી। વડગામના છાપીમાં થયેલી લૂંટ વિથ રેપની ઘટનાનો આરોપી ઝડપાયો છે। LCBની ટીમે આરોપી બહાદુરસિંહને પાટણના ખોડાણા ગામથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ છાપી પાસે છરીની અણીએ યુવતી સાથે દુષ્કર્મ આચરી દાગીનાની લૂંટ કરી હતી। તો આરોપી પાસેથી 2.84 લાખના દાગીના સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે।